नमस्कार। प्रकरण 16 पाणी अमूल्य स्त्रोत विषय धोरण 7 आपणे भणीशुं। पाणी छे तो काल छे, जो पाणी छे तो तमारुं भविष्य सुरक्षित छे। 22 मार्चने दिवसे विश्व जल दिवस तरीके उजवामां आवे छे। आपणे जोईए छे के पाणीनुं केटलुं महत्व छे। एक स्कूलमां जल दिवस उजवामां आवे, एटले जल दिवस तरीके एक दिवस उजवामां आवे छे शाळामां, त्यारे बधा बाळकोने पाणी बचावा माटे अलग अलग पोस्टर बनावा माटे कहे छे। तो वर्ल्ड वॉटर डे, सेव द वॉटर, आ पोस्टरो द्वारा आपणने संदेश प्राप्त थाय छे पाणीनुं केटलुं महत्व छे। दरेक बाळकोने पाणીના મહત્વ વિશે સમજાવવામાં આવે છે। શાળાનો નળ હોય તો બંધ રાખવો, પાણી વેડાવવું નહીં। તમારા માતા પિતા અને શિક્ષક તમને પાણીનો બગાડ ન કરવાની સલાહ આપતા હશે। આ વર્લ્ડ વોટર ડે તરીકે ઉજવવામાં આવે છે, જે બધા જ વ્યક્તિને પાણીનું સંરક્ષણ પ્રત્યે મહત્વ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, જેથી આપણને પાણીનું મહત્વ સમજાય। જે પાણીનો ઉપયોગ આપણે પીવા માટે કરીએ છીએ, ધોવા માટે, રસોઈ બનાવવા માટે, યોગ્ય સફાઈ રાખવા માટે પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। વિશ્વમાં આ પાણીનું ન્યૂનતમ માત્ર પ્રતિદિન 50 લિટર પ્રતિ વ્યક્તિ છે। પ્રતિ વ્યક્તિ એટલે એક વ્યક્તિ લગભગ 2.5 ડોલી પાણી વાપરતું હોય છે। જો આ તમને 2 ડોલ પાણી એટલે 3 ડોલ સુધીનું પાણી મળી રહેતું હોય તો આપણને પૂરતું પાણી મળી રહે એમ કહેવામાં આવે છે। તો આપણે આ ભાગ્યશાળી ગણાય છે, કારણ કે આપણા દેશમાં લાખો લોકોને પર્યાપ્ત પાણી નથી મળી રહ્યું, જેઓને બંબા દ્વારા પાણી આપવામાં આવે છે। કારણ કે આપણા દેશમાં લાખો લોકોને પર્યાપ્ત પાણી નથી મળી રહ્યું, જે તમારે મિત્રો તેઓના પરિવાર પાણી પ્રાપ્તિ માટે અલગ અલગ સ્થળોએ બરાબર પાણી લેવા માટે જવું પડતું હોય છે। નળમાં પાણી ભરવા માટે લાંબી લાઈનો લાગે છે। લડાઈ ઝઘડા, પાણીને માંગ માટે ધરણા અને પ્રદર્શન પણ જોવા મળે છે। શહેરોમાં આ વધારે આપણને આ પ્રકારનું જોવા મળતું હોય છે। સમાચારપત્રોમાં પણ આપણને જોવા મળે છે કે પાણીનો બરાબર કેટલું વપરાશ લોકોને મળી રહેતો નથી, પાણી મેળવવા માટે તકલીફ પડતી હોય છે, એવું સમાચારપત્રોની અંદર આપણને જોવા મળે છે। સમાચારપત્રો પત્રિકાઓમાં પાણીની તંગી સંબંધિત સમાચારો આપણને જોવા મળે છે। લેખો, ચિત્ર, કટિંગ વગેરે પાણી માટે લાઈનો લાગતી હોય છે। આ બધા શહેરોની અંદર વધારે આપણને જોવા મળે છે। વ્યક્તિ દ્વારા સામનો કરવામાં આવતી કેટલીક સમસ્યાઓની યાદી બનાવી આપણે એની ચર્ચા કરીએ તો પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે। એવું અનુમાન છે કે હવેથી કેટલાક વર્ષોમાં વિશ્વને 1/3 વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે। એટલે પાણી જે છે એ ધીમે ધીમે એનો વપરાશ બરાબર જરૂરિયાત પ્રમાણે કરવો જોઈએ। આપણે પાણી ઉપલબ્ધ થાય છે પણ એનો ઉપયોગ વધારે પડતો કરવો જોઈએ નહીં। વર્ષ 2003 આંતરરાષ્ટ્રીય મીઠા પાણીનું વર્ષ તરીકે ઉજવ કરવામાં આવી હતી, જેથી લોકોને આ પ્રાકૃતિક સંસાધનો સતત ઘટતી જતી ઉપલબ્ધતા વિશે જાગૃત કરી શકાય છે। દરિયાનું પાણી ખારું છે, જેને આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, જેથી અંતરિક્ષ પરથી લેવામાં આવેલો પૃથ્વીનો ચિત્ર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પૃથ્વીની અંદર જે પાણી છે એ ખારા પાણી એક વધારે છે, 71% આપણે જોઈ શકીએ છીએ જે ભાગ પાણીનો જોવા મળે છે। પૃથ્વી પર ઉપસ્થિત લગભગ બધું પાણી સમુદ્ર અને મહાસાગરો, નદીઓ, સરોવર, ધ્રુવીય બરફ, ભૂમિય જળ વાતાવરણમાં જોવા મળે છે, પરંતુ તેમાંથી મોટાભાગનું પાણી મનુષ્ય વપરાશ માટે યોગ્ય નથી, જે આપણે જોઈએ દરિયાનું પાણી આપણે ઉપયોગ કરી શકતા નથી, જે આપણે જોઈ શકીએ કે દરિયાનું પાણી આપણે પીવા લાયક કરી શકતા નથી। આપણે કેટલાક મીઠા પાણીના સાપેક્ષ માત્ર અનુમાન કરવામાં જઈએ તો નદી, તળાવ આ બધાની અંદર આપણે પાણી બરાબર પીવા માટે લાયક હોય છે। ડોલની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 20 લિટર પાણી છે એને આપણે રોજ વપરાશ કરતા હોઈએ છીએ, કે પૃથ્વી પર રહેલા કુલ પાણી કેટલું છે, સમુદ્ર, સરોવર, નદીઓ 5 મિલીની ક્ષમતામાં આપણે પાણી લઈએ તો 100 ચમચી પાણી લઈશું તો આપણને પૃથ્વી પર રહેલું મીઠું પાણી છે જેમાં સરોવર, નદી, તળાવ આપણે 30 ચમચી પાણી લઈશું તો ભૂમિ જળ સ્વરૂપ પ્રાપ્ત થતું વપરાશ માટેનું પાણી આપણે
એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વારંવાર આપણે આ રીતે પાણીનો ઉપયોગ કરીશું તો આપણે એક ચતુર્થાંશ ચમચી પાણી મળી રહેશે. કુલ મીઠા પાણીનો માત્ર પ્રદર્શિત કરે છે કે સરોવર નદીઓનું પાણી આપણને એક ચતુર્થાંશ ભાગની અંદર મળી રહે છે. બેકેટમાં વધેલું પાણી સમુદ્ર અને મહાસાગરો ઉપસ્થિત ખારું પાણી છે, જે આંશિક રૂપે ભૂમિય જળ સ્વરૂપે જોવા મળે છે. આ પાણી માનવ વપરાશ માટે ઉચિત નથી, એટલે કે જે દરિયાનું પાણી છે એ આપણા માટે ઉપયોગ કરી શકાતો નથી. સ્નાન કરવા માટે ટબલરમાં વધેલું પાણી હિમકૃત સ્વરૂપ, ધ્રુવીય બરફ, પર્વતો સ્થાયી બરફ સ્વરૂપે જોવા મળે છે. એટલે કે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ પાણી બરફ, હિમાલય છે, આવા બરફના જે પર્વતો છે એની અંદર પાણી સંગ્રહાયેલું હોય છે. તો માનવ જે વપરાશ છે, આપણે પાણીનો ઉપયોગ ખેતી માટે, પીવા માટે ઉપયોગ કરીએ છીએ, તો શું તમને આ જાણકારીની ચિંતા થવા લાગી હશે કે પાણી જે છે એ આપણે વધારે ઉપયોગ કરવો જોઈએ નહીં, જે યોગ્ય માત્રામાં હોય એટલો જ આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ, એટલે પાણી આપણે બગાડ કરવો નહીં. એટલે કે પાણીની જે પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રા 0.006% જ છે. એટલે મીઠા જળ એટલે કે જે આપણે સરોવર, નદીઓ, તળાવની અંદર જે પાણી મળે છે એ આપણને ખૂબ જ ઓછી માત્રામાં મળી રહ્યું છે. શું તમને ભય છે કે કોઈક સમયે ઉપયોગમાં લેવાતું બધું પાણી સમાપ્ત થઈ જશે? એટલે આપણે જોઈએ કે અમુક સમયે વરસાદ ન પડે તો આપણને પાણીની ખૂબ જ તંગી જોવા મળે છે. મોટાભાગે ઉનાળાની અંદર આવી પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય છે, કારણ કે પાણીનું એક જળચક્ર છે. જે જળચક્ર એટલે કે પાણી હશે તો જ એ બાષ્પીભવન થઈને એના વાદળ બંધાશે. તો વાદળ બંધાવવા માટે એ જળચક્ર ખૂબ જ ઉપયોગી છે. જળચક્ર એટલે કે જ્યારે વરસાદ પડે એટલે એ પાણી તળાવો, સરોવરની અંદર સંગ્રહાશે અને ફરી પાછું એ ઉનાળાની અંદર બાષ્પીભવન થઈને વાદળો બંધાય છે. તો એ રીતે વાદળોમાંથી ફરી પાછો વરસાદ પડતો હોય છે. આપણે દરિયાની અંદર પાણી હોય છે એનું પણ બાષ્પીભવન થતું હોય છે. પ્રવાહી સ્વરૂપમાં પાણીની અંદર મહાસાગરો અને વાયુ સ્વરૂપની અંદર વરાળ સ્વરૂપે આપણને જોવા મળે છે. એટલે પાણી ત્રણ પ્રકારે જોવા મળે છે, ઘન, પ્રવાહી અને વાયુ. ઘન સ્વરૂપે બરફ, પ્રવાહી સ્વરૂપે પાણી આપણે જે સરોવરની અંદર જોવા મળે છે, વાયુ એટલે કે જે વરાળ સ્વરૂપે જોવા મળે છે. એટલે પાણીના ત્રણ સ્વરૂપો છે, ઘન, પ્રવાહી અને વાયુ. એટલે પાણી ત્રણ સ્વરૂપમાં આપણને જોવા મળે છે. જળચક્ર સાથે સંકળાયેલી પ્રક્રિયાને આપણે યાદ કરીએ તો આપણે અલગ અલગ રીતે પાણીનો આપણે ઉપયોગ કરતા આવીએ છીએ. કે મોટાભાગના શહેરો અને નગરો પોતાના જળ પ્રાપ્ય વ્યવસ્થા હોય છે, એટલે નળ મારફતે દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે છે. એટલે તળાવોમાંથી, સરોવરોમાંથી, કૂવામાંથી આ રીતે પાણી લઈ જવામાં આવે છે, જે આપણે વપરાશ કરીએ છીએ. શહેરોની અંદર પાઇપલાઇન મારફતે એનું જોડાણ કરેલું હોય છે, જેથી આપણને પાણી સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે અને પાણીનો બગાડ થતો નથી. ત્યાં લોકો પોતાનો ઉપયોગ માટે પાણી મોટે મુખ્યત્વે મહિલાઓ અને બાળકો પાણી મેળવવા માટે સ્ત્રોત સુધી કેટલાક કિલોમીટર દૂર સુધી ચાલીને જવું પડે છે. જે રણ પ્રદેશો હોય છે ત્યાં આ રીતે દૂર સુધી પાણી લેવા જવું પડતું હોય છે. જે ગ્રામ્ય વિસ્તારો હોય છે, જે રણ પ્રદેશો હોય છે, જ્યાં પાણીનું તંગી વધારે હોય છે, ગુજરાતની અંદર કચ્છ જેવા જિલ્લાની અંદર આ સમસ્યાઓ જોવા મળે છે. મહિલાઓને ઘરેલું કાર્ય કરવા માટે પાણીનો ખૂબ ઉપયોગ કરવો પડતો હોય છે, તેઓ કામનું વધારે ભાર હોય છે. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ કે ઘરની અંદર પણ એને પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. જે કૂવાઓ, બોર અને હેન્ડપંપ છે એની અંદરથી પણ આપણે પાણી મેળવી શકીએ છીએ. અહીંયા ભૂમિય જળ બરાબર એટલે કે જમીનની અંદર પાણી આપણને જોવા મળે છે. જળચક્ર સાથે સંકળાયેલી પ્રક્રિયાઓની સંખ્યામાં દ્વારા ચિહ્ન કરવામાં આવેલા છે કે આ સંખ્યાની મદદથી પ્રક્રિયા માટેના શબ્દો અસ્તવ્યસ્ત લખેલા છે. અહીંયા સાચો શબ્દ આપણે અસ્તવ્યસ્ત શબ્દ મૂકેલો છે કે અહીંયા જળ ભૂમિય જળ એટલે કે જમીનની અંદર જોવા મળે છે, પછી બાષ્પીભવન, પછી સઘનન, પછી વાદળ બનશે, પછી ઉસ્વેદન, અનુસ્ત્રવણ,
અને અવક્ષેપણ, તો આ રીતે જળચક્રની અંદર આપણને જોવા મળે છે. પાણીનું એક મહત્ત્વનું સ્ત્રોત, બરાબર, એટલે કે અહીંયા આપણે જોઈએ પાણી એ એક મહત્ત્વનું સ્ત્રોત શું છે, વરસાદ છે. શું છે? વરસાદ. વરસાદ પડશે તો જ આપણને આપણે પાણી મેળવી શકીએ છીએ. એટલે ભેજયુક્ત વાતાવરણ હોય ત્યાં આપણે, જમીન ભેજવાળી હોય ત્યાં પાણી આપણને ઝડપથી મળી રહે છે. એટલે ભેજ હોવાને કારણે આપણે ત્યાં કૂવો કે પછી બોર કરીશું તો આપણને સરળતાથી પાણી પ્રાપ્ત થઈ શકે છે. આપણે ગામડાની અંદર પણ કૂવો કે બોર કરતા હોઈએ તો જ્યાં પાણી વધારે સ્તર હોય એવી જગ્યા પર કરતા હોઈએ છીએ. સંગ્રહાયેલું પાણી જે હોય છે એ મોટેભાગે તળાવોની આસપાસ વધારે જોવા મળે છે. જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય ત્યાં જળસ્તર વધારે જોવા મળે છે. ભૂમિએ જળસ્તર 1 મીટરથી પણ ઓછી ઊંડાઈએ આપણને પાણી જોવા મળતું હોય છે. એટલે જમીનની અંદર આપણે કૂવો ખોદીએ તો અમુક ફૂટ સુધી જતાં ત્યારબાદ પાણી જોવા મળે છે, તો એ પાણીનો સ્ત્રોત કહેવાશે. શું કહેવાશે? પાણીનો સ્ત્રોત. એ પાણીનો સ્ત્રોત છે એ મોટેભાગે નદીઓ છે, સરોવરો છે, તળાવો છે. આ તળાવોમાંથી જમીનની અંદર સંગ્રહ થતો હોય છે. એટલે કે ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને બરાબર અંતરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પાણીની અંદર જે પાણી હોય છે એ જમીનની અંદર સંગ્રહાતું હોય છે. જે આપણે બોર મોટર કરતા હોઈએ છીએ અથવા કૂવા ખોદતા હોઈએ છીએ ત્યારે આ પાણી આપણને મળી રહે છે. આ રીતે સંચિત ભૂમિય જળ પાણી જોવા મળે છે, જે આપણે કૂવાની અંદર અને બોર કૂવા કરે અથવા હેન્ડપંપથી આપણે આ પાણી મેળવતા હોઈએ છીએ. એવી રીતે આપણે બાંધકામની અંદર પણ આ પાણીનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે. જેવા કે આપણે મકાનો બનાવીએ, મોટી મોટી બિલ્ડિંગો બનતી હોય છે, એની અંદર પાણી ખૂબ જ ઉપયોગી હોય છે. જે પાણીનું મહત્ત્વનો સ્ત્રોત આપણે વરસાદ રૂપે જોવા મળે છે. જે મોટી બિલ્ડિંગો બનતી હોય ત્યાં પણ આ રીતે બોર મોટર દ્વારા પાણી પ્રાપ્ત કરવા માટે કેટલીક ઊંડાઈ સુધી બોરિંગ કરવું પડતું હોય છે. શું આપણે ભૂમિની અંદર નિરંતર પાણી બહાર કાઢતા જઈએ તો આવું કરવાથી ભૂમિય જળસ્તર પર કેવો પ્રભાવ પડશે? એટલે કે જમીનનું જે પાણીનું અંદરનું સ્તર છે, જો આખો દિવસ આપણે પાણી અંદરથી કાઢતા રહીશું તો જે જમીનનું સ્તરનું જે પાણી છે એ શું થશે? ધીમે ધીમે ઓછું થતું જશે. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે જે ભૂમિય જળસ્તર ત્યાં સુધીની અસર પામતું નથી ત્યાં સુધી આપણે એટલું પાણી જ બહાર કાઢીએ જેટલું કુદરતી પ્રક્રિયા દ્વારા પુનઃપૂર્તિ થયેલું હોય છે. એટલે કે જમીનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પાણી મોટેભાગે એ ખૂબ જ જમીનમાંથી ઓછી માત્રામાં આપણે જરૂર પૂરતું જ અંદર જમીનમાંથી આપણે પાણી લેવું જોઈએ. જનસંખ્યામાં ધીમે ધીમે વધારો, ઉદ્યોગોની તથા કૃષિ પ્રવૃત્તિઓ વધારે થતી હોવાથી પાણીનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે. જે દૂર વિસ્તારોની અંદર રણ પ્રદેશો છે ત્યાં મોટેભાગે આ વનસ્પતિ જંગલોનો શું થયો છે? નાશ થયો છે. જ્યાં પાણીનું અંતરણ માટે અસરકારક વિસ્તારોમાં ઘટાડો થયો, જ્યાં પાણીનું પ્રમાણ જમીનમાં જવા માટે યોગ્ય સ્થાન ન મળવાના કારણે આવા સ્થળોની અંદર પાણીનું જે પ્રમાણ છે ઓછું થતું જાય. જ્યાં ઉદ્યોગો છે, પછી મોટી મોટી શહેરો છે, આવા વિસ્તારોની અંદર પાણીનું પ્રમાણ ઓછું થતું જાય છે, કારણ કે ત્યાં પાણી અંદર જમીનમાં જઈ શકતું નથી. તેના કારણે ભૂમિમાં વરસાદનું પાણી અંતસ્ત્રણમાં ઘટાડો જોવા મળે છે. એટલે કે ખુલ્લી જગ્યા હોય તો જ એ વિસ્તારોની અંદર પાણી જઈ શકે છે, કારણ કે મકાનો અને વધારે પડતા રોડ બનાવવાના કારણે પાણી અંદર જઈ શકતું નથી, જે વહીને નદીઓની અંદરથી બહાર સરોવર અથવા દરિયામાં જતું રહેતું હોય છે. જે પાણીને આપણે સંગ્રહ કરવા માટે એને જમીનની ખુલ્લી જગ્યા જોતી હોય છે, કારણ કે મોટેભાગે RCC રોડ બનાવી દેવામાં આવે છે તો આવી જગ્યા પર પાણી જઈ શકતું નથી. તો આપણે મોટેભાગે હેન્ડપંપ દ્વારા પાણી મેળવતા હોઈએ છીએ. ત્યાં મોટેભાગે જે નદીઓ હોય છે તેમાંથી પાણી મળતું હોય છે. તો આ રીતે આપણે વાસ્તવમાં અનેક શહેરોમાં કેટલાક ભાગોમાં ભૂમિય જળ સ્તર
ચિંતાજનક સ્વરૂપે અત્યાધ્યાત્મિક નિમ્ન સ્તરો સુધી પહોંચી ગયું છે, એટલે કે ખૂબ જ નીચા સ્તર સુધી પહોંચી ગયું છે. પાણી જોવા મળતું નથી, કારણ કે ત્યાં પાણી વધારે પડતો ઉદ્યોગોની અંદર ઉપયોગ થઈ રહ્યો છે. તેથી આપણે પાણીનો ઉપયોગ કરવા માટે યોગ્ય સમસ્યાઓ બરાબર ત્યાં જોવા મળે છે, એટલે કે યોગ્ય રીતે પાણીનો ઉપયોગ ન થતો હોવાથી ત્યાં લોકોને પાણીને પીવાલાયક પાણી મળી રહેતું નથી. ઉદ્યોગોમાં સંખ્યા સતત વધતી જાય છે, જેના કારણે પાણીનો ઉપયોગ વધારે થાય છે. કાપડ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, રાસાયણિક ખાતરોનો ઉપયોગ રોજબરોજ જીવનમાં ઉપયોગમાં લેવાતા તેનાથી પ્રાપ્ત ઉત્પાદનની યાદી બનાવીએ તો આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષકો અને માતા પિતા સાથે આ વિશે ચર્ચા કરીશું તો વધતા જતા ઉદ્યોગો ધંધાની ભૂમિ જળસ્તરનો ઘટાડો જોવા મળે છે, જે ઘટાડા માટે જવાબદાર ગણવામાં આવે છે. તો કૃષિની અંદર પણ આપણે જોઈએ ખૂબ જ ઉપયોગ. આપણે ભારતમાં મોટાભાગના ખેડૂતો પોતાના પાકમાં સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે, એટલે વરસાદ પડે તો જ આપણે ખેતી કરી શકીએ છીએ. નહેરો જેવા સિંચાઈ સ્ત્રોતમાં કેટલાક જ વિસ્તારો જોવા મળે છે, એટલે કે નહેરની સુવિધા અમુક જ વિસ્તારોની અંદર આપણને જોવા મળતી હોય છે. કૃષિની અંદર ફુવારા પદ્ધતિ, ભૂમિય જળમાંથી ફુવારા પદ્ધતિ અથવા બીજા અન્ય કોઈ પદ્ધતિ દ્વારા આપણે સિંચાઈ કરતા આવ્યા છીએ. તો જમીનની અંદર મોટેભાગે જે પાણી છે એ આપણે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છીએ. તો સિંચાઈ માટે એક મહત્ત્વનો સ્ત્રોત ગણવામાં આવે છે જે વરસાદ છે. અનેક કારણોને લીધે વિશ્વમાં વિભિન્ન સ્ત્રોતોમાં પ્રાપ્ત પાણીની વિતરણમાં વિવિધતા જોવા મળે છે. કેટલાક સ્થાનો પર સારો વરસાદ પડે છે અને તે પાણીથી સમૃદ્ધ છે, તેનાથી વિપરીત રણ પ્રદેશમાં ઘણો ઓછો વરસાદ પડે છે. તો ભારતમાં ખૂબ મોટો દેશ છે જેના બધા ક્ષેત્રોમાં એક સરખો વરસાદ પડતો નથી. આપણા ભારત દેશની અંદર દરેક જગ્યા પર સરખો વરસાદ જોવા મળતો નથી, જે કેટલાક સ્થાનો પર અત્યંત વધારે જ્યારે કેટલાક સ્થાનો પર વરસાદમાં ઘટાડો જોવા મળે છે, એટલે કે દુષ્કાળ આવે છે.